આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, અત્યારે આપણે પિતૃપક્ષ ચાલી રહ્યો છે, શ્રાદ્ધ ચાલી રહ્યા છે। આપણે આપણા પિતૃઓને તૃપ્તિ મળે એના માટે આપણે શ્રાદ્ધ તો કરીએ જ છીએ, પણ જે લોકોને તિથિ નથી ખબર, તારીખ નથી ખબર, ઘણા માણસો આપણે દાદા પરદાદાઓની જાણકારી નથી રાખતા, આપણી સાથે કયો પિતૃ જોડાયેલો છે, કયા પિતૃના આશીર્વાદથી આપણે આગળ વધીએ છીએ, આપણને ખબર નથી। તો આવા પિતૃઓના તર્પણ માટે આપણે થોડીક જો જાણકારી મેળવી હોય ને તો આપણા જીવનમાં ઘણી બધી રાહતો આવે છે। તો આજેથી ને આપણે સર્વ પિતૃ અમાસ આવે તે દિવસે એક એવો અદ્ભુત ઉપાય આપણે કરીએ જેનાથી આપણા બધા પિતૃઓ તો તૃપ્ત થાય જ, પણ એમના સંપૂર્ણ આશીર્વાદ આપણી પર ઉતરતા રહે। લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। તો શરૂઆત આપણે એક નાનકડી જાણકારીઓથી કરીએ। આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભાગવતની કથા આપણા પિતૃઓને તારે છે, એને મોક્ષ અપાવે છે, અને શિવપુરાણની કથા અધોગતિમાં જેનું મોત થયું છે એવા લોકોને પણ તારી દે છે। અધોગતિ એટલે અચાનક મોત, માતાના ગર્ભમાં બાળકનું મોત, માતાના ગર્ભમાંથી બહાર આવેલી તરત જે બાળકને મોત મળે છે તે, અને માતાના ગર્ભમાંથી આવ્યા પછી બે ચાર મહિનામાં જે બાળકનું મોત થાય છે એને આપણે અધોગતિનું મોત કહીએ છીએ। એક્સિડન્ટમાં થયેલું મોત એ અધોગતિ કહેવાય છે। તો આવા જીવોનો પણ ઉદ્ધાર થવો જોઈએ, તો એના માટે શિવકથા સૌથી બેસ્ટ કહેવાય છે। શિવપુરાણમાં એક નાનકડી વાતનો ઉલ્લેખ છે કે અમાસને દિવસે આપણે જે પિતૃઓને જમાડીએ છીએ, એનું તર્પણ કરીએ છીએ, એ પિતૃઓ જમીને જાય અને જતાં જતાં એ 64 જોગણીઓને નિમંત્રણ આપે છે કે હવે અમે તૃપ્ત થયા, અમે જઈએ છીએ, તમે અમારા કુટુંબમાં પધારો અને અમારા કુટુંબનું કલ્યાણ કરો। મિત્રો, શ્રાદ્ધ પછી જ નોરતા આવે છે, આ ધ્યાન રાખજો। હવે આ બાબતમાં છે ને, મેં થોડીક એવી બાબતો જોઈ છે આપણા સમાજમાં કે જે વિચારવા જેવી છે, અને આનું જે નિરાકરણ છે શિવપુરાણમાં બહુ મહત્ત્વની રીતે આપવામાં આવ્યું છે। ઘણા લોકો એવા છે કે જે લોકો એમ કહે ભાઈ પિતૃ તો આવે જ છે, પણ સાથે સાથે માતા પણ આવે છે, આ શક્ય નથી, આ બિલકુલ ખોટી વાત છે। જ્યાં પિતૃ છે ત્યાં કોઈ શક્તિ આવતી નથી, કોઈ દેવી આવતા નથી, અને આ વાત ચોક્કસપણે શિવપુરાણમાં બહુ સરસ રીતે વર્ણવેલી વાત છે। અને ઘણા લોકો જે દાવો કરે ને કે ભાઈ બંને અમારી પાસે આવે, તો એ દાવો બિલકુલ ખોટો સાબિત થાય, આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી હોતી। ચલો હવે આપણે આવીએ આપની મૂળ વાત પર। તો આ સર્વ પિતૃ અમાસને દિવસે આપણે એક એવો ઉપાય જાણીએ અને કરીશું જેથી કરીને આપણા તમામ પિતૃઓના આશીર્વાદ મળે અને 64 જોગણી માં નવદુર્ગાના આશીર્વાદ આપણને મળે। તમારા જીવનમાં કોઈ પિતૃદોષ છે, તમને એમ લાગે કે કોઈ પિતૃ મને અટકાવે છે, પરેશાન કરે છે, આવું કંઈ હોતું નથી, પણ તમારા મનમાં આવી શંકા કુશંકાઓ છે, તો આજે હું જે ઉપાય આપું ને તે કરી લેજો, એટલા બધા સરસ એના નિવારણ થશે અને ચોક્કસપણે તમને પિતૃના આશીર્વાદ મળશે અને સાથે માના આશીર્વાદ મળશે। છેલ્લું શ્રાદ્ધ, અમાવસ્યાનું શ્રાદ્ધ, તે દિવસે તમારું શ્રાદ્ધનું કર્મ પતાવીને
एक नानकड़ी स्टीलनी वाड़की लो, एमां एक मुठ्ठी चोखा भरो अने एक कपूर मूको अने आ वाड़की तमारा घरना दरवाजा पर मूकी दो। आ वाड़की आखी रात दरवाजा पर रहेवा दो अने सवारे नाई धोई भगवाननुं ध्यान धरीने वाड़कीमां जे चोखा ने चोखा पर जे कपूर छे એને સળગાવી દો। કપૂરનો અગ્નિ શાંત થઈ જાય, વાડકી ઠંડી થઈ જાય એટલે વાડકીમાંના ચોખા કોઈ મોટા વૃક્ષની છાયા નીચે પક્ષીઓ જ્યાં ચણ ખાતા હોય એવી જગ્યા પર જઈને આ ચોખાને પક્ષીના ચણમાં નાખી દો। આ ઉપાય માટે શિવપુરાણમાં એવું કહેવાયું છે કે આ ઉપાય પછી તમારા પિતૃ તો તૃપ્ત થાય જ છે, પણ બીજે દિવસે સવારે માનું જે આગમન છે આપણા ઘરમાં એના આશીર્વાદ પણ આપણે ચોક્કસ મળે છે। અમાસને દિવસે તમે જે વાડકી મૂકી એનાથી પિતૃઓ તૃપ્ત થયા અને બીજે દિવસે પહેલા નોરતાને દિવસે તમે જે કપૂર સળગાવ્યું અને પછી જે ચોખા તમે ચણમાં નાખ્યા એનાથી માં સંપૂર્ણપણે પ્રસન્ન થાય છે, પિતૃઓનું આમંત્રણ સ્વીકારે છે અને ચોક્કસ તમારી પર એના 64 જોગણીના આશીર્વાદ ઉતરે છે, માં નવદુર્ગાના આશીર્વાદ ઉતરે છે। તો આપણે આટલા નાનકડા ઉપાય ન કરી શકીએ? તો મિત્રો, આ રીતે સર્વ પિતૃ અમાસના દિવસે આપણે જો આ નાનકડો ઉપાય કરીએ તો આપણા કોઈ પણ પિતૃઓ આપણી સાથે જોડાયેલા છે એના આશીર્વાદ મળે અને માં નવદુર્ગા અને 64 જોગણીના આશીર્વાદ આપણે સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકીએ। તો મિત્રો, આ જે આપણા શાસ્ત્રો સાથે જોડાયેલી જાણકારીઓ છે, આપણા ભગવાનના આપણા શાસ્ત્રોના જે ઉપાય છે એને આપણે જાણવું જોઈએ, નહીં કે પેલા ઢોંગી માણસોના એમાં આપણે જોડાઈને આપણા જીવનને બરબાદ કરવું જોઈએ। તો ચોક્કસપણે કોઈની જરૂરિયાત નથી પડતી એટલા શુદ્ધ અને સાત્વિક ઉપાયો હું તમને આપતો જાઉં છું, એને કરો અને જીવનને ખરેખર બદલો। તો મિત્રો, આજનો વિડિયો જેને પણ ગમ્યો તે લોકો લાઈક કરે, શેર કરે, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। અને મિત્રો, આવનારી સર્વ પિતૃ અમાસને દિવસે જો તમે આ નાનકડા ઉપાય કરો છો તો તમારા જીવનમાં જોડાયેલા તમામ પિતૃઓ તૃપ્ત થાય છે, એ લોકોનો મોક્ષ થાય છે અને ચોક્કસપણે તમને આશીર્વાદ આપે છે અને માં નવદુર્ગાને આમંત્રણ આપીને તમારું કલ્યાણ કરવા માટે તમારા પિતૃઓ વિનંતી કરે છે, આશીર્વાદ માંગે છે। તો ચોક્કસપણે મિત્રો આ ઉપાયો કરો અને જીવનને બદલો। તો મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે મિત્રો।